विषय अंग्रेजी जेमा आपणे स्टेप थर्ड एटले के तीन जेनुं नाम छे ते तेथी ते जेने अंग्रेजी में आपणे ही शी अने इट कहीशुं। तो सौप्रथम आपणे ए चर्चा करी लईए के आज स्टेप में आगळना लेक्चर में शुं शीख्या हता। तो के आज स्टेप में आपणे आगळना लेक्चर में ही शी अने इट नो उपयोग क्यां करीए तेनी साथे क्यू क्रियापद आवे જે આપણે વાક્ય દ્વારા સમજ્યા હતા અને આપણે જ્ઞાન કસોટી પણ જોઈ હતી જેમાં આપણે જુદા જુદા સ્પેલિંગ તેમજ હી અને શી નો ઉપયોગ કરી અને વાક્ય બનાવતા પણ શીખ્યા હતા। તો હવે આજના લેક્ચરમાં આપણે ફોર લાઇન બુકમાં એ બધા જ સ્પેલિંગ જે તમે રફ બુકમાં લખી લીધા છે એ આજના લેક્ચરમાં આપણે ફોર લાઇન બુકમાં લખીશું। તો તમે બધા પણ તમારી ફોર લાઇન બુક ખુલ્લી રાખો અને મારી સાથે લખો। બાળ મિત્રો, હવે આપણે ફોર લાઇન બુકમાં લખીએ તો તમે બધા પણ પાઠનું નામ અને વ્યવસ્થિત સારી રીતે સ્કેલની મદદથી લીટા ગાળી લઈએ આ જ રીતે। તો હવે આપણે સ્પેલિંગ લખવાની શરૂઆત કરીએ। પહેલો સ્પેલિંગ લખીશું હી એચ ઈ He means તે। ત્યાર પછી બીજો S H E She means તેની। બોલતું જવાનું અને સાથે સાથે તમારે લખતું પણ જવાનું છે। She એટલે કે એસ એચ ઈ શી એટલે તેણ જે છોકરી માટે વપરાય છે। ત્યાર પછી ત્રીજું આઈ ટી ઈટ મીન્સ તે એટલે કે હી તે છોકરા માટે વપરાય છે। એચ ઈ હી મીન્સ તે। ત્યાર પછી શી એસ એચ ઈ શી મીન્સ તેણ જે છોકરી માટે વપરાય છે। ત્યાર પછી આઈ ટી ઈટ એટલે કે તે જે ચીજવસ્તુ એટલે કે પ્રાણી પંખી વનસ્પતિ કે અન્ય ચીજવસ્તુ દર્શાવવા માટે વપરાય છે। તો હવે આ ત્રણેય સાથે ક્રિયાપદ ક્યું વપરાય તો કે ઇઝ। તો ચાલો લખીએ આઈ ઇઝ ઇઝ મીન્સ છે। હવે ત્યાર પછી તો કે આપણે જોઈએ હવે પાઠમાં આવતા સ્પેલિંગ। સૌપ્રથમ લખીશું મોનિટર। તો મોનિટરનો સ્પેલિંગ તમને આવડતો જ હશે જે તમે પાકો કરી લીધો છે એમ ઓ એન આઈ ટી ઓ આર એમ ઓ એન આઈ ટી ઓ આર મોનિટર મીન્સ મુખ્ય વ્યક્તિ મોનિટર મોનિટર મીન્સ મુખ્ય વ્યક્તિ। હવે ત્યાર પછી જોઈએ ચોથો સ્પેલિંગ તો વેન્ડર। વેન્ડરનું સ્પેલિંગ શું થશે તો કે વીઈ એન ડી ઓ આર વેન્ડર મીન્સ ફેરી। ત્યાર પછી જોઈએ તો હવે આગળનો સ્પેલિંગ તો જેમાં આપણે
શેનો લખીશું તો કે સેલ્સમેન નો SALESMAN SALESMAN સેલ્સમેન સેલ્સમેન એટલે વેચાણ કરતો માણસ વેચનાર લખી શકીએ અથવા તો વેચાણ કરતો માણસ હવે ત્યાર પછી જોઈએ આઠમો શ્વેત હવે છે ઓફિસર તો ઓફિસરનો સ્પેલિંગ શું થશે ઓ ડબલ એફ આઈ સી ઈ આર ઓફિસર મીન્સ અધિકારી ઓ ડબલ એફ આઈ સી ઈ આર ઓફિસર ઓફિસર મીન્સ અધિકારી હવે ત્યાર પછીનો સ્પેલિંગ જોઈએ તો કે ચોકર ચોકરનો સ્પેલિંગ પણ તમને આવડે છે કારણ કે આ બધા જ સ્પેલિંગ તમે રફબુકમાં લખી અને પાકા કરી લીધેલા છે એટલે આ બધા જ સ્પેલિંગ તમને આવડે જ છે એટલે વ્યવસ્થિત મારી સાથે બોલીને લખવાનો પ્રયત્ન કરો હવે ત્યાર પછી જોઈએ જે ઓ સી કે ઈ આ જે ઓ સી કે ઈ આ ફરીથી જે ઓ સી કે ઈ આ ચોકર મીન્સ રંગલો બધા જ સ્પેલિંગ તમારે વ્યવસ્થિત બોલતું જવાનું અને પાકું કરતો જવાના છે એટલે તમે સરળતાથી આ બધા જ વાક્ય બનાવી શકો તો ચાલો હવે આપણે આગળના પેજ ઉપર સ્પેલિંગ લખીએ દસમો સ્પેલિંગ જ્યાં આપણે લખીએ સ્વિમર તો સ્વિમરનો પણ તમને બધાને લખતા આવડતો હશે એટલે કે પાકા કરી લીધેલા છે એટલે આવડશે ચાલો H W I double M E R swimmer means તરવૈયો H W I double M E R swimmer means તરવૈયો S W I double M E R swimmer means તરવૈયો હવે ત્યાર પછી student S T U D E N T student means વિદ્યાર્થી S T U D E N T student means વિદ્યાર્થી ચાલો ફરીથી બોલીએ S T U D E N T student means વિદ્યાર્થી હવે ત્યાર પછી cook તો cook નો સ્પેલિંગ C double O K cook means રસોઈયો અથવા તો રસોઈ કરનાર C double O K cook means રસોઈયો
રસોઈયો, અથવા તો એને આપણે રસોઈ કરનાર પણ કહીએ છીએ. COOKY કૂક મીન્સ રસોઈયો, એટલે રસોઈ કરનાર. હવે ત્યાર પછી 13મું સ્પેલિંગ સ્વીપર. સ્વીપર નો સ્પેલિંગ શું થશે? તો કે SWEEPER સ્વીપર મીન્સ સફાઈ કરનાર. ચાલો લખીએ SWEEPER સ્વીપર મીન્સ સફાઈ કરનાર. SWEEPER સ્વીપર મીન્સ સફાઈ કરનાર. હવે ત્યાર પછી જોઈએ 14 કે સિંગર. સિંગર નો સ્પેલિંગ શું થાય? તો કે SINGER સિંગર મીન્સ ગાયક. તો ચાલો લખીએ SINGER સિંગર મીન્સ ગાયક. હવે ત્યાર પછી ફરીથી એ સ્પેલિંગ બોલીએ SINGER સિંગર મીન્સ ગાયક. હવે ત્યાર પછી નો સ્પેલિંગ કલરફુલ. કલરફુલ COLOURFUL કલરફુલ મીન્સ રંગીન. ચાલો લખીએ COLOUR FUL કલરફુલ મીન્સ રંગીન. અહીં આપણે 12મી યાદ રાખવા, એટલે કે સરળતાથી યાદ રાખવા, સૌપ્રથમ કલર અને ફૂલ એમ બી ભાગ પાડી દેશું એટલે આપણે સરળતાથી યાદ રહી. ચાલો જોજો COLOUR કલર અને ફૂલ FUL એટલે આખો સ્પેલિંગ બનશે COLOUR FUL કલરફુલ મીન્સ રંગીન. હવે ત્યાર પછી નાઇસ, એટલે કે NICE નાઇસ મીન્સ સુંદર. તો લખીએ આપણે NICE નાઇસ મીન્સ સુંદર. NICE નાઇસ મીન્સ સુંદર. હવે ત્યાર પછી નો સ્પેલિંગ, તો કે પેટ PET પેટ મીન્સ પાલતુ પ્રાણી અથવા તો પાળેલું. આપણે બે અર્થ પણ લખી શકીએ. ચાલો લખીએ PET પેટ મીન્સ પાળતુ પાણી. હવે ત્યાર પછી ફરીથી આ સ્પેલિંગ બોલીએ PET પેટ મીન્સ પાલતુ પ્રાણી.
પછી જોઈએ શેરી તો S H A D Y શેરી મીન્સ ઘટાદાર ચાલો લખીએ S H A D Y શેરી મીન્સ ઘટાદાર ફરીથી આપણે બોલીએ S H A D Y શેરી મીન્સ ઘટાદાર તો બાળ મિત્રો અહીં સુધી સ્પેલિંગ લખી ગયા તો ફરીથી તમે એક વખત બધા જ સ્પેલિંગ બોલી લેવાના એટલે આપણને સરળતાથી યાદ રહી જાય ચાલો હવે આપણે આગળના પેજ ઉપર લખીએ ટોય ટી ઓ વાય ટોય મીન્સ રમકડું ટી ઓ વાય ટોય મીન્સ રમકડું ફરીથી આપણે બોલીએ ટી ઓ વાય ટોય મીન્સ રમકડું હવે ત્યાર પછી ટ્રી ટી આર ડબલ ઈ ટ્રી મીન્સ વૃક્ષ અથવા તો ઝાડ ટી આર ડબલ ઈ ટ્રી મીન્સ વૃક્ષ અથવા તો ઝાડ પણ આપણે લખી શકીએ ટી આર ડબલ ઈ ટ્રી મીન્સ વૃક્ષ હવે ત્યાર પછી કેપ તો કે સી એ પી કેપ મીન્સ ટોપી સી એ પી કેપ મીન્સ ટોપી સી એ પી કેપ મીન્સ ટોપી હવે ત્યાર પછી જોઈએ ટ્રેન તો ટ્રેનનો સ્પેલિંગ પણ આવડશે તમને બધાને તો કે ટી આર એ આઈ એન ટ્રેન મીન્સ રેલગાડી ટી આર એ આઈ એન ટ્રેન મીન્સ રેલગાડી ટી આર એ આઈ એન ટ્રેન મીન્સ રેલગાડી હવે ત્યાર પછી જોઈએ એલિફન્ટ એલિફન્ટનો પણ સ્પેલિંગ તમને આવડતો હશે ઈ એલ ઈ પી એચ એ એન ટી એલિફન્ટ મીન્સ હાથી ચાલો લખીએ E L E P H A N T Elephant means hathi E L E P H A N T Elephant means hathi હવે ત્યાર પછી જોઈએ ટેબલ ટી એ બી એલ ટેબલ મીન્સ ટેબલ અથવા તો મેજ પણ આપણે કહી શકીએ તો ચાલો લખીએ ટી એ બી એલ ટેબલ મીન્સ ટેબલ અથવા તો મેજ હવે ત્યાર પછી જોઈએ ફરીથી સ્પેલિંગ બોલીએ ટી એ બી એલ ટેબલ મીન્સ મેજ તો બાળક આ બધા જ સ્પેલ તમારે વ્યવસ્થિત પાકા કરવાના છે જેથી કરીને તમે સરળતાથી વાક્ય બનાવી શકો અને સાથે સાથે એ વસ્તુ પણ તમારે યાદ રાખવાની
કે કયો અક્ષર કઈ લીટીમાં લખેલો છે, એટલે કે ફોર લાઇન બુકમાં લખતી વખતે આપણને ખ્યાલ જ છે કે કયા અક્ષર પહેલી લીટીમાં આવે એટલે કે પહેલી ત્રણ લીટીમાં આવે અને કયા અક્ષર છેલ્લી ત્રણ લીટીમાં આવે, જેની વ્યવસ્થિત કાળજી રાખીને સારા અક્ષરે આ બધા જ સ્પેલિંગ તમારે બોલતા જવાના છે અને સાથે સાથે લખવાના પણ છે, જેથી કરી તમે વાક્ય અને તેના સ્પેલિંગ પણ વ્યવસ્થિત લખી શકો.